તો સ્વાધ્યાય નો 14.10 એમાં રકમ જોતા જાવ ઝડપથી. તો એમાં ચોખ્ખું ને ચટ લખેલું છે કે સ્વાધ્યાયના 14.9 પરથી, એટલે એનો મિનિંગ એવો થયો કે સ્વાધ્યાયના 14.9 માં તમે જે જે પ્રશ્નોમાં ડેટા આપેલો હતો એ તમે વાપરી શકો, અને એ સિવાય તમે 14.9 માં જે જવાબ મેળવેલા હોય એ વાપરી શકો. તો 14.9 ની રકમ ફરીથી જોતા જાવ અને એનો ડેટા લખો મને. તો સૌથી પહેલો શું હોય, બહુ 1200 સ્પ્રિંગ અચળાંક. સ્પ્રિંગ અચળાંક યાની કે કે બરાબર 1200 ન્યૂટન પ્રતિ મીટર. ત્યાર પછી શું હોય, બહુ દળ 3 કિલોગ્રામ. પછી મહત્તમ સ્થાનાંતર આપ્યું હશે ખેંચાયેલી સ્થિતિમાં 2 સેન્ટીમીટર, યાની 0.02 મીટર. અને 14.9 માં પહેલો પ્રશ્ન આપણે ગોતી ગયા હતા આવૃત્તિ F જે હતી 3.1847 હતી. 14.9 માં જવાબ મેળવી ગયા હતા હોય પ્રશ્ન પૂછેલો એમને, એટલે એનો ઉપયોગ કરી શકશો. તમને રકમ માહિતી આપી દેશે પરીક્ષા. તો આના ઉપરથી કોણીય આવૃત્તિ જોતી હોય તો 2πf યાની 2 × 3.14 3.1847. આટલી કિંમતોની આપણે જરૂર પડશે એટલે એને લાઈક રાખેલી છે. હવે પેલો પ્રશ્ન સોલ્વ કરીએ. પ્રશ્ન સોલ્વ કરતા પહેલા પ્રશ્ન શું પૂછેલો તમને, પ્રશ્ન આવો પૂછેલો કે સ્થાનાંતરને સમયના વિધેય સ્વરૂપે દર્શાવો. એટલે સ્થાનાંતર x દિશામાં થાય છે એટલે સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર y ની જગ્યાએ અહીંયા લખશું આપણે x ઇક્વલ ટુ એનું સૂત્ર a cos ઓમેગા t પ્લસ phi. સમીકરણ નંબર 1 આપણા ચેપ્ટરનું સૌથી પહેલું સૂત્ર છે a cos ઓમેગા t પ્લસ phi. હવે આપણે આને આ સમીકરણ એડિટ કરવાનું છે. શું કરવાનું છે, એડિટ કરતા બધી કિંમત મૂકવાની. જો આમાં જો થાય a ની કિંમત આપેલી છે 2 સેન્ટીમીટર, ઓમેગા ની કિંમત ગોતી નાખી આપણે, સમય તો એને એમ નામ રાખવાનો કારણ કે રકમ વાંચો. x ને t ના વિધેય તરીકે દર્શાવો એવું કીધું. તો x ને t ના વિધેય તરીકે દર્શાવો તો t ને તો જીવતું રાખવું પડે ને આપણે, કારણ કે f ઓફ x લખી એટલે જમણી બાજુ સમીકરણ છે નું હોય x નું. એવી રીતે x ઓફ t લખી તો જમણી બાજુ શું રહેવું જોઈએ, t વાળું પદ હાજર તો હોવું જોઈએ ને, એટલે t ની કિંમત ન મૂકવાની 11. પણ આ સડકતો પ્રશ્ન ક્યાં આવ્યો, મધ્યમાન સ્થાન થી દોલન શરૂ થાય. બોલો મધ્યમાન સ્થાન એટલે x બરાબર શું લખાય, કીધો 0. જો કે રકમ જ આપી દીધો, તમે રકમ આખી વાંચો ને તો રકમ જ ઉપર લખો કે મધ્યમાન સ્થાનને x બરાબર 0 તરીકે લો. એટલે મધ્યમાન સ્થાન એટલે કે x બરાબર 0 થી દોલનો શરૂ થતા હોય તો તો શું ફેર પડે. તો આપણે અહીંયા ઓમેગા જે ફાઈ ન્યુ એ મેળવવું છે. તો સમીકરણ 1 માં આપણી આ કિંમત મૂક દો એટલે phi મળી જાય. તેથી સમીકરણ 1 માં મૂકતા મૂકીએ, સમીકરણ 1 માં મૂકો x ની જગ્યાએ 0 જમણી બાજુ am ના cos omega m ના, પણ t ની જગ્યાએ પાછું 0 પ્લસ phi
તો આ પદમાં વધે શું એ cos તો ક્યુ વધે ફાઈ આ જમણી બાજુ 0 આ એ કયો નિછેદમાં જતો રહે તો cos ફાઈ 0 આવું આવી ગયું તો વાગો મોટો દાખલો સોલ્વ કર્યો તો ધ્યાન cos ફાઈ 0 એટલે એનો મીનિંગ વિચારવાનું છે હવે કે ફાઈ ના એટલે કે cos ના કયા ગુણાકારની કિંમત શૂન્ય મળે 90 ડિગ્રી પણ ડિગ્રી એક્સેપ્ટેબલ નથી રેડિયન લખવું પડે તો પાઈ બાય 2 રેડિયન પૂરું આ એક જ પ્રશ્ન આપણને મૂંઝવતો હતો એ નથી શું કરશું એ નથી શું કરશું ગોતી લેશું શું કરવાનું એટલે આપણે આ પ્રારંભિક શરત વાપરીને મેળવી લીધું હવે સમીકરણ 1 માં બીજી વખત કિંમત મૂકો પણ બધી કિંમત સાથે બધા મૂલ્ય લેખાની બધા એક સાથે મૂકો તેથી સમીકરણ 1 મૂલ્યો સાથે લખતા સમીકરણ નંબર 1 બધા જ મૂલ્યો સાથે લખતા લખો સમીકરણે બધા મૂલ્ય હારે તો x તો એમના a નું મૂલ્ય કેટલું છે ના માં માં a નું મૂલ્ય કેટલું છે 0.02 પછી cos વિધે એમના ઓમેગા કેટલું મળ્યું 20 t તો એમના માં જ રાખવાનું છે phi ની કિંમત કેટલી હોય હતી લખી શકાય cos ની જગ્યાએ sin વિધેય ચરણ ચેક કરો બીજો સ્ટેપ હતો pi by 2 પ્લસ છે તો π/2 પ્લસ એટલે કયું ચરણ થાય બીજું ચરણ π/2 માં તમે કંઈક ઉમેરો એટલે બીજા ચરણમાં આવો બરોબર તો બીજા ચરણમાં આવો બીજા ચરણમાં ખાલી કયું વિધેય દેવાનું sin sin દેવાનું તો આ કયું છે cos તો અહીંયા મુકાય માઈનસ ખૂણા તરીકે કોણ 20 આ તો ગુણાંક કહેવાય ને તો આને કહેવાય ખૂણો 20 આ માઈનસ બાર લઈ લો તો માઈનસ 0.02 સાઈન 20t આ સ્થાનાંતરના વિધેયની સમય સ્વરૂપે રજૂઆત x ને t ના વિધેય તરીકે દર્શાવો કારણ આપી દીધી x ને t ના વિધેય તરીકે કઈ નથી કરવાનો કોઈ પણ એક જ સમીકરણ x વાળું છે એમાં એક જ પ્રશ્ન આપણો છે phi કેવી રીતે આવે એના માટે નીટ આપી દીધી આવી એના ઉપરથી phi ગોતો પછી બધા મૂલ્ય એટલે સમીકરણ લખો એટલે વિધેય પ્રશ્ન નંબર બીજો b શું કીધું મહત્તમ ખેંચાયેલી સ્થિતિમાંથી દોલન શરૂ થતા હોય તો બોલો મહત્તમ ખેંચાયેલી સ્થિતિમાં x બરાબર શું મૂકશો પ્લસ એ મહત્તમ ખેંચો તમે એટલે ધન દિશામાં જાઓ ધન દિશામાં જતા હો તો પ્લસ એ મહત્તમ કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર પ્લસ એ મૂકો જો એને પ્લસ એ અહીંયા એ મૂકો રકમ હતી પ્લસ એ એ cos ટી બરાબર જેટલા મૂકો ને તમને જે સમય આપો ભાઈ દોલન ક્યાં ચાલુ કરવાના પ્રારંભિક સમય જ કરવાના છે એટલે ટી બરાબર 0 થઈ ગયું પ્લસ વત્તા એ એરિયા પોતે કોણ તો cos π બરાબર 1 બોલો cos ના કયા ગુણાકારની કિંમત 2 હોય એટલે 6 6 3 cos π બરાબર 1 cos ના કયા ગુણાકારની કિંમત 2 હોય 0 એટલે π બરાબર આવે 0 ઉતાવળને 0 મૂક દો 0 અહીંયા તો કઈ ફેર પડે અહીંયા 0 મૂકો તમે આ π/2 મૂકો અહીંયા 0 તો આને કોઈ ગુણાંક કહેવાય એક એક ગુણાંક નથી કહેવાતો તો સમીકરણ આવશે 0.02 cos 20t સમીકરણ શું આવશે 0.02 cos 20t કારણ કે પ્રારંભિક કળ શું મળી 0 0 ત્રીજું ત્રીજું વાંચો શું કીધું મહત્તમ ખેંચાયેલી સંકોચાયેલી સંકોચાયેલી એટલે
મેળવવામાં આવે તો cos પડે બરાબર માઈનસ cos ના કયા ગુણાકારની કિંમત માઈનસ હોય cos માં માઈનસ 1 આવે cos માં માઈનસ 1 નો હોય પણ ઓલા સર્કલ માં આવે cos 0 કેટલા હતા 1 અને હામેની સાઈડ કીધું તું ને આ 1 હોય તો આ શું હોય માઈનસ 1 અને ખૂણો કેટલો હોય પાઈ રેડિયન એટલે તમને પ્રારંભિક કળા મળશે પાઈ રેડિયન તો ઈ પાઈ તમે અહીં મૂકો તો હવે ગુણાક કહેવાય ને હા હવે ગુણાક કહેવાય પાઈ નો ગુણાક કોઈ વિધેય નો બદલાય નો બદલાય cos નું શું રહેશે cos રહેશે પણ પાઈ પ્લસ એટલે કયું ચરણ થાય ત્રીજા ચરણમાં cos પાછો ઋણ તો જવાબ આવશે -0.02 cos 20t પાછળ જવાબ જો પહેલા જવાબમાં ભૂલ છે સુધારણા આપો પહેલા જવાબમાં ભૂલ આપેલી છે આ લ્યો આપણો પહેલો જવાબ એમને માઇનસ નિશાની ન કહી સેન્ટીમીટર લખાય એ તો બરાબર સેન્ટીમીટર સેન્ટીમીટર લખો એટલે આગળ બગડો લખ્યો છે બગડો લખો ને આપણે 0.02 લખ્યો મીટર કહેવાય એટલે પાછળ એકમ લખો મીટર જો કે એકમની કોઈ જરૂરિયાત નથી સમીકરણ લખો એટલે એકમ નો આવે અત્યાર સુધી સમીકરણ લખતા ત્યાં એકમ લખ્યા નો એટલે x બરાબર અહીંયા માઇનસ ની ભૂલ છે બીજું સમીકરણ જો જો મેળવું તો આપણે બીજા સમીકરણમાં પ્રારંભિક કળ શું આવી 0 આવી તો સમીકરણ શું હતું 0.02 cos 20t એવું લખેલું હશે જે 0.02 cos 20t અને ત્રીજા સમીકરણમાં પ્રારંભિક કળ ફાય એમ તો અહીં ખાલી cos થઈ જતો તો એટલે માઇનસ cos વાળું લખ્યું ત્રીજું સાચું લખ્યું પાછું જોયે ત્રીજા માઇનસ દર્શાવ્યો છે પહેલામાં કોથળી પી ગયા હતા એટલે માઇનસ લઈ લઈ આપણે દર્શાવ બરાબર તો પ્રશ્ન સહેલો એટલે છેલ્લે એમને પ્રશ્ન એના સંદર્ભમાં પૂછ્યો પ્રશ્ન હવે છે ન મહત્વ છેલ્લે પ્રશ્ન વાંચો એવું કીધું કે પ્રારંભિક કણાના સંદર્ભમાં ત્રણે સમીકરણ કેવી રીતે અલગ પડે છે આવી રીતે અલગ પડે છે આવી રીતે કારણ કે આ આવ્યું છે ના ઉપરથી આ આવ્યું ને એટલે પ્રારંભિક કણા બદલાય ને ત્રણે સમીકરણ પહેલા પાઈ બાય 2 મળી બીજામાં 0 છે ત્રીજામાં એટલે સમીકરણો અલગ અલગ મળ્યા જો આ ન અલગ અલગ હોય તો સમીકરણો કેવા આવે સરખા જ આવે એટલે પ્રારંભિક કણા બદલાય તો સમીકરણ અલગ અલગ જોવા મળશે બાકી કંપ વિસ્તાર સરખો રહે કોણી આવૃત્તિ સરખી રહે એટલે એમને છેલ્લે પૂછ્યું કંપ વિસ્તાર કે કોણી આવૃત્તિમાં ફેર પડે બિલકુલ નહીં એમાં બિલકુલ પણ ફેર પડશે નહીં ખાલી ફેર ક્યાં પડશે પ્રારંભિક કણા એના કારણે આખે આખું સમીકરણ બદલાઈ જશે તો આપણે આ એક લખાયું બાકીના બે આપણે લખાય છે પહેલા લખી નાખો પ્રશ્ન નંબર બીજો ટી બરાબર 0 સમયે મહત્તમ ખેંચાયેલી સ્થિતિ એટલે x બરાબર પ્લસ a થી દોલનો શરૂ થતા હોય તો તો શું ફેર પડે તો સમીકરણ એક માં કિંમત મૂકીએ તો સમીકરણ એક માં મૂકો x ની જગ્યાએ પ્લસ a ઇક્વલ ટુ a cos ઓમેગા પણ t ની જગ્યાએ શૂન્ય પ્લસ પાઈ a ઉડી જાય તો cos પાઈ બરાબર 1 cos ના કયા ગુણાકારની કિંમત 1 હોય તો 0 ડિગ્રી હવે તો ડિગ્રી તમે રેડિયન માં લખો ડિગ્રી માં લખો કંઈ ફેર પડતો નથી બધી કિંમતો સમીકરણ 1 માં પાછી મૂકો તો સમીકરણ 1 બધા જ મૂલ્ય હારે લખતા તો અમને સમીકરણ 1 જે લખેલું હતું બધા મૂલ્ય હારે લખી એ હતું 0.02 cos ઓમેગા 20 હતું એટલે 20t પણ ફાય મેળો 0 ડિગ્રી તો આ સમીકરણ થઈ ગયું તૈયાર સ્થાનાંતરનું
બીજો પ્રશ્ન છે મહત્તમ સંકોચાયેલી સ્થિતિમાંથી દોલનોની શરૂઆત થતી હોય ત્યારે એના વિશે બી બરાબર ઝીરો સમય મહત્તમ સંકોચિત સ્થિતિ સંકોચ સ્થિતિ એટલે એક્સ બરાબર માઇનસ એ માંથી દોલનો શરૂ થાય ત્યારે સમીકરણ એક માં કિંમત પાછી મૂકો એક્સ ની જગ્યાએ હવે આવશે માઇનસ એ કોસ ઓમેગા ટી ની જગ્યાએ શૂન્ય પ્લસ ફાઈવ એ ગયા પણ આ વખતે આવશે કોસ ફાઈવ બરાબર માઇનસ એ તો કોસ ના કયા ગુણાંક ની કિંમત માઇનસ એક મળશે તો કે પાઈ રેડિયન રીપીટ બધા જ મૂલ્યો સાથે લખીએ x બરાબર 0.02 મીટર લખજો મીટર લખ વાંધો 0.02 cos 20t + π π નો ગુણાકાર વિધેય બદલાશે નહીં π + ત્રીજું ચરણ એટલે માઇનસ કોસ 20t માઇનસ 0.02 કોસ 20t સમીકરણ તૈયાર સિમ્પલ સિમ્પલ વસ્તુ ઝડપથી પૂર્ણ કરવા એ શું હોય હવે વેગ પ્રવેગ અને આવર્તકળ પતી ગયું નવો ટોપિક એટલે મહત્વના સૂત્રની તારવણી તરફ પાછા આગળ વધી આપણે તો સૂત્ર તારવણી પાછી આગળ તો ત્રણ માર્ક અથવા પાંચ માર્ક માટે મહત્વનો પ્રશ્ન પાછો તો લખો પ્રશ્ન સરળ આવર્ત ગતિ કરતા સરળ આવર્ત ગતિ કરતા કોણ માટે ગતિ ઉર્જાના સૂત્રો મેળવો ગતિ ઉર્જાના સૂત્રો એટલે બે આવશે સૂત્રો મેળવો અલ્પવિરામ તેના ખાસ કિસ્સાઓ લખો તેના ખાસ કિસ્સાઓ લખો અને ગતિ ઉર્જા વિરુદ્ધ સમય નો આલેખ દોરો ગતિ ઉર્જા વિરુદ્ધ સમય નો આલેખ દોરો કહાવેલું એકદમ જેમ વેગમાં કરતા હતા પ્રવેગમાં કરતા હતા એવું લેવા ધ્યાન આપ્યું એકદમ સહેલો પડશે તો સરળ આવર્ત ગતિ કરતા કોણની ગતિ ઉર્જા ગતિ ઉર્જા લખાય 1/2 mv² સમીકરણ નંબર 1 હવે વેગના કેટલા સમીકરણ ગોતી ગયા વેગના કેટલા છે બે તો ગતિ ઉર્જાને કેટલા આવે મૂકી દેવાનું વેગનો પેલા વિધેય વાળું લખાવો
तो सरोड आवर्त गति करता कण नो वेग तो वेग शू हतो कण नो माइनस ए इंटू ओमेगा साइन ओमेगा टी प्लस फाइव जे समीकरण एक में मुकता गति ऊर्जा नो पहलो सूत्र तैयार तो बोलो वेग नो समीकरण आवर्त हो तो फायदो थाय तो आवड़व जरूरी है मुक दो समीकरण एक તેથી કેપિટલ K ઇક્વલ ટુ 1 બાય 2 m v ની જગ્યાએ કૌંસમાં માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા t પ્લસ 5 પણ આખા કૌંસનો વર્ગ વર્ગ થતો હોવાથી માઇનસ નો વર્ગ શું થઈ ગયા પ્લસ તો આનો વર્ગ આપણે લખી 1 બાય 2 m આનો વર્ગ પહેલા લખ નાખી ઓમેગા સ્ક્વેર આનો વર્ગ હવે લખી a સ્ક્વેર સાઇન માટે સાઇન સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 એનો વર્ગ તો આવે ને બરાબર આ સાઇન વર્ગ થીટા છે આવડો ખૂણાનો વર્ગ નો છે આને ઓળખો તમે આને a સ્પ્રિંગ અચળાંક હાઇલાઇટ કર્યું તો આવર્તકાળના સમીકરણમાં તો અહીંયા મૂકી દઈ કે પરંતુ સ્પ્રિંગ અચળાંક અથવા બળ અચળાંક સ્મોલ કે ઇક્વલ ટુ શું થાય m ઓમેગા સ્ક્વેર તો અહીંયા સ્મોલ કે મૂકો એટલે ગતિ ઊર્જાનું સૂત્ર થઈ જાય તેથી કેપિટલ K ઇક્વલ ટુ 1 બાય 2 આ જગ્યાએ સ્મોલ k a સ્ક્વેર બાકીનું બધું એ સિરીઝ સાઇન વર્ગ ઓમેગા t પ્લસ 5 ગતિ ઊર્જાનો પહેલો સૂત્ર તૈયાર વિધેય વાળું સૂત્ર આપણે શું કામ મેળવી વિધેય વાળું સૂત્ર શું કામ મેળવી આલે બોલો બાકી દાખલામાં એનો ક્યાં આવે હા સમીકરણ કાયો તો વેગ આયો તો કયો વેગનું કયું સમીકરણ આપણે વાપરતા હતા વિધેય બરોબર બરોબર પહેલું સમીકરણ કહીએ ધ્યાન રાખજો કે 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 ગયા રો ઉડ્યો આ ગતિ ઊર્જા સ્પ્રિંગ અચળાંક છે અને હવે બીજું સમીકરણ મેળવી તો બીજું સમીકરણ મેળવવા માટે વેગનો બીજો મૂકો તેમજ વેગ v બરાબર બીજું સમીકરણ હતું વિધેય વગરનું પ્લસ ઓર માઇનસ ઓમેગા મૂળમાં a² - y² આ વેગનું સમીકરણ જે પાછું સમીકરણ એકમાં મૂકો તો સમીકરણ એક માં રિપીટ તેથી ગતિ ઊર્જા k = 1 / 2 m વેગની જગ્યાએ આ મૂકો એટલે પ્લસ ઓર માઇનસ ઓમેગા વર્ગમૂળ માં a² - y² પણ આખા કૌંસ નો વર્ગ બોલો પ્લસ નો વર્ગ કરો તો પ્લસ માઇનસ નો વર્ગ કરો તો પ્લસ એની આ નિશાનીઓ નીકળી જશે બે પ્લસ જ થવાની છે તેથી 1 / 2 m ઓમેગા સ્ક્વેર આનો વર્ગ વર્ગમૂળ a² - y² આ ગતિ ઊર્જાનું બીજું સમીકરણ તૈયાર જે આપણે દાખલાઓમાં વાપરશું તો ગોખવાની જરૂર નથી સમીકરણ યાદ ન રાખતા નહીં તો શું થાય કે જે યાદ રાખવાનું નહીં યાદ નથી રહેતું વેગ પ્રવાહ યાદ રાખવું પડે કારણ કે એના ઉપરથી તો હા એટલે કદાચ તમે પરીક્ષામાં વેગનું સમીકરણ યાદ રાખી ગયા હોય તો રફ કામમાં ખાલી 2 મિનિટે ન થાય ગતિ ઊર્જા મેળવો આ તો યાદ જ હોય વેગનું સમીકરણ મૂકી દેવાનું એટલે મળી તો ગતિ ઊર્જાનું કોઈ યાદ નથી રાખવાનું પણ વેગના બે યાદ રાખવાના ફરજિયાત તો ગતિ ઊર્જાના બે સમીકરણ ખાસ કિસ્સા તો જેવા વેગના કિસ્સા હતા એવા જ આના આવશે વેગ ક્યાં મહત્તમ હતો મધ્યમાં સ્થાને તો ગતિ ઊર્જા ક્યાં મહત્તમ મધ્યમાં સ્થાને કારણ કે વેગ મહત્તમ તો ગતિ ઊર્જા મહત્તમ અંત્ય બિંદુ એ વેગ શું થઈ જતો ઝીરો તો વેગ ઝીરો ગતિ ઊર્જા ઝીરો એટલે ખાસ કિસ્સાની અંદર વેગના યાદ રાખી લેવાનું ગતિ ઊર્જા એવા જ પણ હેતુ લક્ષી પ્રશ્ન માટે બાકી લખાણ માટે આવી લખાઈ ગયું ખાસ કિસ્સાઓ તો પહેલું સ્થાન
કે પતિપત્ના મધ્યમાન સ્થાન, બોલો મધ્યમાન સ્થાન એટલે વાય બરાબર જીરો પાસે દોલકની ગતિ ઉર્જા. તો આમાં મૂકો કિંમત અહીંયા, એટલે તમારે મૂકી દેવાય વાળું કે આની જગ્યાએ એમ ઓમેગા સ્ક્વેર એટલે પાછું શું થઈ જાય, એ થઈ જાય. તેથી કેપિટલ કે બરાબર 1/2 સ્મોલ કે એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. અંતિમ સૂત્ર થાય જે આની જગ્યાએ આપણે સ્મોલ કે મૂકી દીધું, ઉલ્લેખ કરવો હોય કરી દેવાનો. અહીં તેથી કેપિટલ કે બરાબર 1/2 કે એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર માં મુક્તા એટલે કે બરાબર વધે 1/2 કે એ સ્ક્વેર માઇનસ ઝીરો. તો બાદ થતું પદ ઝીરો થયું ને, બાદ થતું પદ ઝીરો થયું એટલે આની કિંમત મળશે મહત્તમ. તો કે બરાબર 1/2 કે એ સ્ક્વેર, આને કહેવાય મહત્તમ ગતિ ઉર્જા. આ મહત્તમ ગતિ ઉર્જા છે. ન્યૂનતમ ગતિ ઉર્જા માટે તો અંત્ય બિંદુ હોય, મળે અંત્ય બિંદુ હોય સ્થાનાંતર શું હોય પ્લસ ઓર માઇનસ એ, પ્લસ ઓર માઇનસ એ સ્થાનાંતર હોય તો અહીંયા મૂકો પ્લસ એ મૂકો એટલે એ સ્ક્વેર, તો એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર જીરો. માઇનસ એ મૂકો તો માઇનસ એ નો વર્ગ એ શું થાય, પ્લસ એ થાય એટલે એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર જીરો. એટલે અંત્ય બિંદુ હોય ગતિ ઉર્જા શૂન્ય મળશે, પણ લખવું જરૂર. અને પછી આપણે આ લેખ દૂર લખતા ચાર માર્ક નો પ્રશ્ન, ત્રણ અથવા ચાર પાંચ માર્ક. મહત્તમ કંપ વિસ્તાર જેટલું તો વાય બરાબર પ્લસ છે અથવા માઇનસ, ત્યાં આગળ ગતિ ઉર્જા કેટલી, તો એ જ સૂત્રમાં કિંમત પાછી કેપિટલ કે બરાબર 1/2 કે એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર માં મૂકતા તેથી કેપિટલ કે ઇક્વલ ટુ 1/2 કે એ સ્ક્વેર માઇનસ, અહીંયા હું નિશાની યારે મૂકું, જો વાય જગ્યાએ મૂકું છું પ્લસ ઓર માઇનસ તે, પણ એનો છે વર્ગ, ચેક કરો બે એ કરે પ્લસ એનો વર્ગ એ સ્ક્વેર માઇનસ એનો વર્ગ એ સ્ક્વેર, તો એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર જીરો એટલે ગતિ ઉર્જા મળે ઝીરો. એટલે કે લઘુત્તમ, કારણ કે ગતિ ઉર્જા ઋણ થાય ક્યારે જોઈ ગયા એટલે ચેપ્ટર ભણી ગયા, ક્યાંય ગતિ ઉર્જા ઋણ હોય જ નહીં, કારણ કે 1/2 એમ વી સ્ક્વેર દળ ઋણ હોય. તમારું દળ માઇનસ 20 કિલોગ્રામ છે, ખોરાક ના ભાવે શક્યતા ઝીરો થાય, દળ વેગ વેગ ઋણ હોય પણ વેગ નો વર્ગ એ ઋણ ન હોય, શું થાય વેગ બરાબર, વેગ બરાબર શું થાય. હવે આ ચેપ્ટર નું કે ત્રીજા ચેપ્ટર નું બી બરોબર ત્રીજા ચેપ્ટર આ ચેપ્ટર છે માં સબ, પણ આ ચેપ્ટર નું રાજીપો મળ્યો કે તે એવું સમજી લીધું કે બે ચેપ્ટર ના અલગ અલગ હોય છે.
અત્યંત ખુશ થઈ ગયો જાણે કે અંતે એ બે બે ગળક પાણી દીધું. પછી લખો શાંતિ. તો પેલા તો ગતિ ઉર્જા કયા વિધેય મુજબ પડી લે? ગતિ ઉર્જા સાઈન વર્ગ વિધેય મુજબ પછી આગળ વધે ક્રમશો જેમાં બે પ્રકારના મૂલ્ય આ સમયની અક્ષ છે આની ઉપરનું મૂલ્ય ધન લો તો એની નીચેની સાઈડનું મૂલ્ય કેવું બનાય? ઋણ. તો પછી પ્લસ માઇનસ પ્લસ માઇનસ આ ચાલુ જ રહે સાઈન વિધેયની અંદર. કારણ કે આપણે ઓલા વર્તુળમાં જોઈ ગયા હતા પહેલા બીજા ચરણમાં સાઈન ધન હોય બીજા ચોથામાં સાઈન શું થઈ જતું હતું? ઋણ. એટલે ધન ને ઋણ બે પ્રકારના મૂલ્ય મળે. પણ આને મારે કન્વર્ટ કરવું હોય સાઈન વર્ગમાં તો શું થાય? તો બધા મૂલ્ય કેવા થઈ ગયા? વર્ગ થવાથી ધન થઈ ગયા. જે ધન હોય એ તો ધન જ રહે ને, એને કઈ ભેર પડવા નથી. એટલે ધ્યાનથી સમજો, આટલો ભાગ મારે દૂરવો હોય આ લેખનો આટલો ભાગ તો એ ઓલરેડી કેવો છે? ધન જ છે. તો એને હળી કરવાની નહીં. તો અહીંયા નામ દૂર ના, કારણ કે એ પહેલેથી જ ધન છે. તો એનો વર્ગ થવાનો ધન. હવે છે ઋણ. તો ઋણ ભાગને આપણે ધન કરવો છે એટલે આ નીચે વાળો ભાગ રહ્યો એને હું કન્વર્ટ કરીને ઉપર લઈ લઈશ. કારણ કે આપણે એ બધા મૂલ્યનો શું કરી નાખવો છે? વર્ગ. એટલે અહીંયા મારે આ ભાગ રહ્યો એ ઋણમાંથી કેવો થઈ ગયા? ધન. કારણ કે વિધેયનો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો. સાઈન નિયમ એક હોય અને સાઈન આમ એમ સાઈડ થ્રી બાય બાય ટુ જતા હોય માઇનસ એક હોય. એકનો વર્ગ એક મળે પણ માઇનસ એકનો વર્ગ એક જ મળે એટલે એ પ્લસ છે. વળી પાછું ત્રીજી સાયકલ આવી તો એ તો ઓલરેડી ધન જ છે એટલે એ તો આમ જ આવે. ચોથી સાયકલ પછી કેવી છે? તો એ પાછું ધનમાં કન્વર્ટ થાય એને પાછો ક્યાં લઈ લો? તો કહેવાનો મીનિંગ સાઈન વર્ગનો આલેખ આવે આમ. બધી સાયકલ જે ઋણ વાળી રહી બધી કન્વર્ટ થઈને ક્યાં જતી રહે? ઉપર. ધન વાળી એ ધન ને ધન યા ને યા. એટલે સાઈન સ્ક્વેર નો આલેખ આપણે દોરવો હોય તો ચાલુ ક્યાં થાય? સાઈન વર્ગ નો આલેખ. હા, સાઈન વર્ગ નો આલેખ સાઈન ની જેમ ઝીરો થી ચાલુ થાય. પણ બધી સાયકલ આવશે ધન. એટલે આપણે જો અક્ષ દોરી આ ધારો કે સમયની અક્ષ છે ટી અને આ છે ગતિ ઉર્જા કે કેપિટલ કે. તો આ જ આલેખ ગતિ ઉર્જા નો આમ થાય ઝીરો થી શરૂ થશે ને આમ આવશે. આવું આલેખ આવશે. આને જ રીપ્રેઝન્ટ કર્યો આપણે આ રહ્યો ને આ ગતિ ઉર્જા નો આલેખ જે સાઈન વર્ગ નો આલેખ કહેવાય. બોલો કોસ વર્ગ નો કેમ ન દોરે? તો કોસ નો આલેખ એક થી ચાલુ થતો એટલે કોસ નો આલેખ જો આપણે દોર્યો આવશે એટલે કોસ નો આલેખ આમ. ધન ઋણ ધન ઋણ ધન ઋણ એમાં જોવા મળશે. ધન ઋણ ધન ઋણ તો એને યાદ પ્રમાણે હાલવા કોસ વર્ગ કરી જ્યાં જ્યાં ઋણ દેખાય એ ક્યાં લઈ લો? ઉપરની સાઈડ. તો આટલો ભાગ તો ઓલરેડી ધન જ છે એટલે એમ નામ આવશે. આ ઋણ વાળો ભાગ ઉપર એટલે આમ થઈ જાય. પછી ધન વાળો ઋણ વાળો પાછો. તો ફેર ક્યાં પડે? ખાલી સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ પડે. પાછળ તો આલેખાને જ થવાનું. એટલે સાઈન વર્ગ ને કોસ વર્ગ ના આલેખમાં બહુ માઇનર ડિફરન્સ. કોસ વર્ગ નો આલેખ દૂર હોય તો આમ થાય. એક થી ચાલુ થાય કોસ સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર તો થવાનું નથી. ઋણ મૂલ્ય નું આવશે
cos por donde ya le a menos cos no le que venía ya duro esto nada más pero yo prima pide no por caro char son aquel lado que vendí tronso 50 350 નંબર નું પેજ કાઢો બુક માં જોયો ને ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા ના આલેખ ભેગા એપાય છે એમાં બ્લુ કલર નો આલેખ લ્યો ને બ્લુ કલર નો આલેખ એ આપણે દોરેલો આલેખ આયો ગતિ ઉર્જા અને એની તમે આવડી અક્ષ જોશો ને ઉભી અક્ષ તો એમાં પ્રોપરલી કોઈ ઉર્જા નું નામ નથી લખ્યું ખાલી ઉર્જા શબ્દ હોય અને બ્લેક કલર ની પેન થી આલેખ દોરેલો એ છે સ્થિતિ ઉર્જા નો આલેખ કારણ કે સ્થિતિ ઉર્જા નું વિધેય મળશે cos વર્ગ તો cos વર્ગ નો આલેખ આ દેખજો પ્લસ 1 થી ચાલુ થશે આપણે એવી ન પૂછવાના પૂછાય તો થિયરી પ્રોપર અલગ આવશે સ્થિતિ ઉર્જા ની વાત કરો તો સ્થિતિ ઉર્જા ની વાત આખી અલગ આવશે ગતિ ઉર્જા ની વાત કરો ગતિ ઉર્જા ની વાત આખી અલગ આવશે એમાં એમને બે ભેગા કરી બંને આલેખ દર્શાવેલા છે એ વર્ગ ના આલેખ જો એમાં ઋણ કઈ નહીં થાતું બધું શું રહે ગણ થોડું નામ નિર્દેશન કરી તો અહીંયા ગતિ ઉર્જા હોય 0 ન્યૂનતમ બોલો આ પોઈન્ટે ગતિ ઉર્જા કેવી હોય મહત્તમ એટલે એને લખાય આ આ હોય કે મેક્સિમમ જે હોય 1/2 કે સ્ક્વેર જેટલી જે ખાસ કિસ્સો પહેલો લખાયો ની પહેલો ખાસ કિસ્સો લખાયો ની 1/2 કે એ સ્ક્વેર તો વિધેય આ મુજબ આવશે સાઈન વર્ગ મુજબ તો અહીંયા સુધી આ પ્રશ્ન તમારે અહીં સુધી લખવાનો રહે લખના પ્રશ્ન પૂર્ણ